કાનની રચના આપણું જે સાંભળવાનું મન છે સાંભળવા માટેનું જે અવયવ છે એ છે આપણા કાન અથવા તો કર્ણ મનુષ્યમાં જે જુદી જુદી વિશેષ સંવેદી અંગો છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ એમાં આપણે આંખની રચના જે આપણે દ્રષ્ટિ એટલે કે જોવા માટેની ઇન્દ્રિય છે એની આપણે રચના જોઈએ એવું જ એક મહત્વનું અવયવ છે આપણું કર્ણ એટલે કે આપણું જે શ્રવણ ઇન્દ્રિય સાંભળવાની રચના શ્રવણ એટલે સાંભળવું જે આપણે સાંભળીએ છીએ તો સાંભળવા માટેનું જે અવયવ છે એ આપણા કાન છે બરાબર હવે કાનની રચના આપણે સમજીએ તો કાનને આપણે રચનામાં ત્રણ ભાગમાં આપણે વહેંચીએ છીએ સમજવા માટે બાહ્ય કર્ણ મધ્ય કર્ણ અને અંતઃકર્ણ બરાબર આટલા ભાગ આપણે જે છે એ પાડીએ છીએ બાહ્ય કર્ણ એટલે કે જે આપણને બહારથી કાનનો ભાગ દેખાય છે એ ભાગ એ બાહ્ય કર્ણ મધ્ય કર્ણ એટલે કે વચ્ચેનો ભાગ જે કાનના મધ્યમાં આવેલો છે અને અંતઃકર્ણ કે જ્યાં ખાસ ખરેખર સાંભળવાની પ્રક્રિયા જ્યાં થાય છે એ ભાગ એટલે કે અંતઃકર્ણ આમ જોવા જઈએ તો કાન આપણે સાંભળવાના અવયવ સાથે સંકળાયેલું છે સાંભળવાની ક્રિયા કરે છે પણ સાથે સાથે કાનનું એક બીજું કામ સંતોલનનું પણ છે આપણા જે શરીર છે બોડી છે એનું આપણે જે બેલેન્સ રાખીએ છીએ સંતોલન રાખીએ છીએ તો એ સંતોલન કાન દ્વારા જે છે એ નિર્માણ પામે છે એટલે કાનના બે કાર્યો છે એક સાંભળવાનું કાર્ય જે એનું મુખ્ય કાર્ય છે સાથે સાથે આપણા શરીરનું સંતોલન જાળવવાનું કામ પણ આપણા કાન કરે છે હવે આપણે એની રચના વિસ્તૃત સમજીએ સૌથી પહેલા વાત કરીએ બાહ્યકર્ણ બાહ્યકર્ણ એટલે કે બહારનો ભાગ બાહ્યકર્ણ જે છે આપણને કાનની બહાર આપણા શરીરની બહાર દેખાય છે તો એમાં બે રચના જે છે એ જોવા મળે છે એક છે કર્ણ પલ્લવ અને બીજું આવશે કર્ણનલિકા કર્ણ પલ્લવ એટલે કે બહારનો કાન છે એને આપણે કર્ણ પલ્લવ કહીએ હવે કર્ણ પલ્લવનું કામ શું છે ચશ્મા રાખવાનું એક તો છે પણ મેઇન કામ છે કર્ણ પલ્લવ અવાજના જે તરંગો આવે છે એ તરંગોને જે છે એ ભેગા કરે અને કર્ણ નલિકામાં મોકલવાનું કામ કરે છે બરાબર તો કર્ણ પલ્લવ એ વધારાની રચના નથી કર્ણ પલ્લવ એ અવાજના તરંગોને એકઠા કરે છે ચશ્માવાળા માટે તો કામ બહુ મહત્વનું છે કામ પણ જેના ચશ્મા નથી એના માટે પણ કર્ણ પલ્લવ જે છે એ અવાજના તરંગોને ભેગા કરવાનું કામ કરે છે બરાબર એ છે કર્ણ પલ્લવનો ભાગ સામાન્ય રીતે સ્નાયુઓનો બનેલો ભાગ છે થોડા પ્રમાણમાં જે છે એમાં આસ્થિઓ આવેલા હોય જેથી આપણને થોડુંક જે છે એ સખત જેવી રચના દેખાય બાકી નરમ રચના છે કાસ્થિની બનેલી છે એટલા માટે બરાબર વાત કરીએ કર્ણ નલિકાની તો કર્ણ પલ્લવ જે તરંગોને અવાજના તરંગોને એકઠા કરે એ સાંકડી નલિકા મારફતે જે છે એ આગળ વહન પામે તો એ નલિકાને આપણે કર્ણ નલિકા તરીકે ઓળખીએ સીધી સળંગ નથી હોતી પણ સેજ વળેલી એસ જેવા આકારની જે છે એ કર્ણ નલિકા જોવા મળે છે હવે કર્ણ પલ્લવ નો છેડાનો ભાગ અને કર્ણ નલિકાના શરૂઆતના ભાગમાં સૂક્ષ્મ વાળ જેવી રચના હોય રોમ જેવી રચના હોય જે શું કામ કરે છે તો કે બહારથી ધૂળના રજકણો જે આવે એને કર્ણપટલ એટલે કે પડદા સુધી પહોંચવા દેતી નથી એટલા માટે સૂક્ષ્મ વાળ જેવી રચના કર્ણ નલિકામાં આવેલી હોય સાથે સાથે એની અંદર સ્નિગ્ધ ગ્રંથિઓ પણ જે છે એ આવેલી હોય સ્નિગ્ધ ગ્રંથિઓ એટલે કે જે ચિકાસયુક્ત પ્રવાહીનો સ્ત્રાવ કરતી હોય એવી ગ્રંથિઓ જેને આપણે કાનનું મીણ કહીએ છીએ આપણે દેશી ભાષામાં કહીએ તો કાનની અંદર મીણ ઉત્પન્ન થાય છે એ મીણ શું છે તો કે કર્ણ નલિકાની અંદરની ત્વચામાં સ્નિગ્ધ ગ્રંથિઓ આવેલી હોય તે પણ શું કામ કરે છે તો કે બહારથી આવતા ધૂળના રજકણોને કર્ણપટલ સુધી પહોંચતા રોકે છે મીણ જેવો ચિકાસવાળો પ્રવાહી છે એટલે મેલ ત્યાં જાય છે ધૂળના રજકણો ત્યાં ચોંટી જાય છે કે જેથી કર્ણપલ્લવને સોરી કર્ણપટલને નુકસાન ન પહોંચે બરાબર તો આ રીતે કર્ણ નલિકામાં સૂક્ષ્મ વાળ અને સ્નિગ્ધ ગ્રંથિઓના કારણે કર્ણપટલનું ધૂળ રજકણોથી જે છે એ રક્ષણ થાય છે વધુ પ્રમાણમાં જે છે ત્યાં રજકણો એકઠા થાય આપણે એને સાફ કરીને કાઢી લઈએ છીએ તો આ રીતે આપણા બાહ્ય કર્ણોના આ બે ભાગ કર્ણ પલ્લવ અને કર્ણ નલિકાના જે છે એ મુખ્ય બે ભાગો જોવા મળે છે પછી વાત કરીએ મધ્યકર્ણની તો મધ્યકર્ણની શરૂઆત થાય છે કર્ણપટલથી કર્ણપટલ એ એક એવી રચના છે પડદા જેવી રચના છે પટલ એટલે પડદો બરાબર કે જેની બહારની જે છે એ ભાગ એ ત્વચાથી ઘેરાયેલો હોય મધ્યકર્ણ તરફનો ભાગ જે છે એ શ્લેષ્મ કલાથી ઘેરાયેલો બરાબર બહારની સાઈડ ત્વચા હોય અને અંદરની બાજુએ જે છે એ શ્લેષ્મ કલા જોવા મળે છે
કર્ણપટલ એક પ્રકારનો પડદો છે જેમ આપણે ઢોલ હોય કોઈ ઢોલ તો એ શું કામ કરે આપણે એને જે છે ઢોલ ઉપર જે છે દાંડી લગાડી કે હાથ લગાડી તો જો ઢોલમાં પડદામાં ધ્રુજારી ઉત્પન્ન થાય અને એના લીધે અવાજ આવે એ જ પ્રક્રિયા કર્ણપટલમાં થાય છે એટલે એ પટલ એ એના જેવો એક જે છે ઢોલ જેવી જે ઢોલના પડદા જેવી જે પડદામાં રચના છે કે જે અવાજના તરંગોને વિસ્તૃત કરવાનું કામ કરે છે બરાબર ત્યાર પછી વાત કરીએ મધ્યકર્ણના મુખ્ય ભાગની તો મધ્યકર્ણના મુખ્ય ભાગમાં ત્રણ અસ્થિઓ જે છે એ જોવા મળે છે જેના નામ છે હથોડી એરણ અને પેગડું એમાં જેવી રચના છે એટલા માટે એના નામ એના આકાર ઉપરથી આપેલા છે પહેલો જે હાડકું જે છે નાના નાના અસ્થિઓ છે એમાં પહેલું હાડકું છે હથોડી છે બરાબર જે કર્ણપટલ સાથે જે છે એ જોડાયેલો છે હથોડીનો ભાગ બીજું એ આટકો છે એરણ જેવું છે બરાબર તો એરણ જેવું આટકો જે છે એ હથોડી સાથે સંકળાયેલો છે અને ત્રીજું આટકો જે છે એ પેગડું છે સ્ટેપિયસ બરાબર કે જે પેગડા જેવી પગા જેવી રચના જે છે એ ધરાવે છે તો એ પેગડું છે તો ત્રણ મધ્યકર્ણના અસ્થિઓ છે હથોડી એરણ અને પેગડું બરાબર તો આ ખૂબ નાના અસ્થિઓ છે અને એકબીજા સાથે સંકળાયેલા છે સૌથી પહેલા હથોડી કે જે કર્ણ પટલ સાથે જોડાયેલું છે પછી આવશે એરણ કે જે હથોડી સાથે સંકળાયેલું છે અને ત્યારબાદ આવશે પેગડું કે જે એરણ સાથે સંકળાય અને અંતઃકર્ણના જે છે એ ગવાક્ષ સાથે જોડાયેલું જોવા મળે છે બરાબર તો આ રીતની જે છે એ આપણા મધ્યકર્ણના અસ્થિઓ જોવા મળે છે બીજું કે મધ્યકર્ણની અંદર જે છે એક બીજી એક નલિકા પણ ત્યાંથી નીકળે છે જેને કર્ણકંઠ નળી ઇસ્ટ્યુએશન ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે નામ ઉપરથી તમને ધ્યાનમાં આવશે કર્ણકંઠ નળી એટલે કે કર્ણ અને કંઠ એટલે ગળાનો ભાગ કાન અને ગળાને જોડતી એક નાનકડી પાતળી નલિકા જોવા મળે છે જેને કર્ણકંઠ નલિકા કહેવામાં આવે છે એ શું કામ કરે છે તો કે એ પડદાની બહાર અને પડદાની અંદર કર્ણપટલની બહાર અને કર્ણપટલની અંદર હવાનું નિયત દબાણ જાળવી રાખે છે કે જેથી મધ્યકર્ણના અસ્થિઓમાં યોગ્ય પ્રમાણમાં તરંગો ઉત્પન્ન થઈ શકે એટલે કે મધ્યકર્ણમાં હવાનું યોગ્ય દબાણ જાળવી રાખવાનું કામ કર્ણકંઠ નળી કરે છે એટલે કાન છે એ આપણા કંઠ નળી સાથે સીધા સંપર્કમાં હોય છે જે યુસ્ટેશિયન ટ્યુબ અથવા તો કર્ણકંઠ નળી દ્વારા જે છે એ જોડાયેલા જોવા મળે છે તો આટલી રચના જે છે એ આપણા મધ્યકર્ણની છે હવે વાત કરીએ અંતઃકર્ણની રચના તો અંતઃકર્ણ કેવી રચના છે તો કે અંતઃકર્ણમાં મુખ્ય બે ભાગ જોવા મળે છે મુખ્ય બે રચના જોવા મળે છે એક છે અસ્થિકુહર અને બીજું છે કલાકુહર પહેલા તો સમજી લઈએ કુહર શું છે કુહર એટલે કે ગુહા જેવી રચના મોટી ગુફા કેવી રીતની હોય એને આપણે સંસ્કૃત ભાષામાં કુહર કહીએ બરાબર હવે કુહર જે છે એ બે પ્રકારના અંતઃકરણમાં જોવા મળે અસ્થિકુહર અને કલાકુહર અસ્થિકુહર એટલે કે પહેલા તો એક સમજો કે તમે કલ્પના કરો કે એક હાડકાની મોટી ગુફા જેવી રચના છે બરાબર જેને આપણે કહીશું અસ્થિકુહર એ હાડકામાં જે છે હાડકામાંથી બનેલી છે આપણે જે છે એ કર્ણના અંદર જે છે એ રચના અંતઃકરણના ભાગના જે અસ્થિઓ જે છે એના દ્વારા એક ગુફા જેવી રચના થાય છે જેને આપણે અસ્થિકુહર તરીકે ઓળખીએ છીએ બરાબર હવે એની અંદર શું છે તો કે એની અંદર એક શ્લેષ્મ કલાનું બનેલું એક બીજું એક જે છે એ ગુફા આવેલી છે જેને આપણે કહીશું કલાકુહર એટલે કે બહારના ભાગમાં હાડકાનું બનેલું એક જે છે એ ગુફા જેવી રચના છે ઉદાહરણ તરીકે સમજવા માટે લઈએ આ છે અસ્થિ હાડકાનું બનેલી એક ગુફા જેવી રચના એની અંદર જે છે એ બીજી એક રચના છે કલાકુહર સમજો કે આ કલાની બનેલી રચના છે બરાબર તો એ છે કલાકુહર તો આ રીતની જે છે એ આ રીતની આમ બે ભાગમાં વહેંચાયેલી છે અસ્થિકુહર અને કલાકુહર અસ્થિકુહર જે છે સમજો કે આ બહારનો ભાગ છે તો ત્યાં પણ એક પ્રવાહી ભરેલું હોય અને કલાકુહરની અંદરના ભાગમાં પણ એક પ્રવાહી ભરેલું હોય જે કલાકુહરમાં જે પ્રવાહી ભરેલું છે અંદરના ભાગમાં જેને આપણે કહીશું એને આપણે એન્ડોલિમ્ફ અંતઃલસિકા કહેવાય અને જે અસ્થિકુહર અને કલાકુહર બે હોય છે જે પ્રવાહી ભરેલું છે એને એક્ઝોલિમ્ફ અથવા તો બાહ્ય લસિકા કહેવાય એટલે આપણે યાદ રાખશું બે શબ્દો અંતઃલસિકા અને બાહ્ય લસિકા અસ્થિકુહર અને કલાકુહર વચ્ચે જે લસિકા પ્રવાહી ભરેલું છે એને કહેવાય બાહ્ય લસિકા
અને કલાકુહરની અંદરના ભાગમાં જે પ્રવાહી ભરેલું છે એને કહેવામાં આવે છે અંતઃલસિકા એટલે કે મધ્ય સોરી અંતઃકરણમાં બે ભાગો છે એક છે કલાકુહર અંદરનો ભાગ અને એક છે અસ્થિકુહર જે બહારનો ભાગ છે બહારનો ભાગ અસ્થિકુહર અને કલાકુહર એ બંને વચ્ચે બાહ્ય લસિકા ભરેલું હોય અને કલાકુહરની અંદરની બાજુએ જે છે અંતઃલસિકા ભરેલું હોય આ એના મેઇન રચના જે છે એ બે ભાગો દ્વારા આપણે સમજીએ છીએ હવે અંતઃકરણને આપણે સમજવા માટે આપણે ત્રણ વિભાગોમાં વહેંચીએ એટલે આપણને સરળતાથી સમજાઈ જાય એક છે સંખિકા બીજું છે ઉદરિકા અને ત્રીજું છે અર્ધવર્તુળી નલિકા સંખિકાની રચના વિશેષ છે સંખિકા એટલે આપણે જે શંખ વગાડવાનો છે એમાં કેવી રીતે હોય તો કે અંદર ગૂંચળામાં જે છે એ આવરણ હોય બરાબર તો સંખિકા સેમ એવું છે કે બહારના ભાગમાં ગૂંચળામાં અસ્થિકુહર હોય અને એના અંદરના ભાગમાં ગૂંચળામાં કલાકુહર આવેલું હોય એની અંદર બાહ્ય લસિકા અને અંતઃલસિકા ભરેલી હોય તો આ વાત આ રચના જે છે એ સંખિકા શંખ જેવી રચના છે એટલે સંખિકા કહીએ છીએ બરાબર એની થોડીક ડિટેલ રચના આપણે આગળ સમજીએ કેમ કે એની અંદર જ આપણું સાંભળવા માટેનું અંગ કોર્ટિકાય આવેલું છે તો એની વિસ્તૃત રચના સમજવી છે એ આપણે સાઈડમાં રાખીએ અત્યારે સંખિકાની વાત કરીએ ઉદરિકાની બરાબર ઉદરિકાનો ભાગ જે છે એ શું છે તો કે એક કોથળી જેવી રચના છે જે બે ભાગોની બનેલી છે એકનું નામ છે મેક્યુલા અને બીજાનું નામ છે યુટ્રિકલ એક નાની કોથળી છે એક મોટી કોથળી છે બરાબર તો એક મોટી કોથળી છે એને કહેવામાં આવે છે મેક્યુલા અને બીજું છે યુટ્રિકલ બરાબર આ ઉદરિકાનો મેઇન ભાગ જે છે જોવા મળે છે ત્રીજી વાત કરીએ અર્ધવર્તુળી નલિકાની તો અર્ધવર્તુળી નલિકાઓ ત્રણની સંખ્યામાં છે અને એકબીજાના લંબ અક્ષે ગોઠવાયેલી હોય એક આ રીતે ગોઠવાયેલી હોય તો બીજી એનાથી એક ચોક્કસ ખૂણે ગોઠવાયેલી છે ત્રીજી એનાથી ત્રીજા ચોક્કસ ખૂણે ગોઠવાયેલી છે તો એવી ત્રણ અર્ધવર્તુળી નલિકાઓ જે ગવાક્ષ સાથે જોડાયેલી હોય ઉદરિકા સાથે જોડાયેલી હોય એનો છેડાનો ભાગ જ્યાંથી શરૂઆત થાય એ ભાગ થોડો ફૂલેલો જોવા મળે છે હા હા જેને આપણે કહીશું કુંડિકા બરાબર તો બે ભાગો છે એક જે છે એ નલિકાનો ભાગ છે અને છેડાનો ભાગ છે એને કહેવામાં આવે છે કુંડિકા તો આવી ત્રણ અર્ધવર્તુળી નલિકાઓના છેડાના ભાગમાં જે છે એ કુંડિકા આવેલી હોય હવે કુંડિકા શું છે તો કે કુંડિકા એક પ્રકારનો વિશેષ સંવેદી અવયવ છે કુંડિકાની અંદર જે ફૂલેલો ભાગ છે ત્યાં નાના નાના સૂક્ષ્મ સંવેદી કોષો આવેલા હોય રોમમય કોષો આવેલા હોય જેને ક્રિસ્ટા તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો એ ક્રિસ્ટા જે છે એ આપણા શરીરના બેલેન્સ સાથે સંકળાયેલા છે એવી જ રીતે ઉદરિકામાં યુટ્રિકલ અને સેક્યુલીમાં જે છે એ પણ સામાન્ય સૂક્ષ્મ જે છે એ સંવેદી ગ્રાહી અવયવો આવેલા હોય જે પણ આપણા સાંભળવા સોરી સંતોલનની ક્રિયા સાથે સંકળાયેલા છે એટલે કે ઉદરિકા અને અર્ધવર્તુળી નલિકામાં આવેલા વિશિષ્ટ સંવેદી અવયવો ક્રિસ્ટા જેવા સંવેદી અવયવો કે જે આપણા બેલેન્સ રાખવાનું કામ આપણા શરીરના સંતોલન જાળવવાનું કામ કરે છે જે અંતઃકરણના ઉદરિકા અને અર્ધવર્તુળી નલિકામાં આવેલા છે જેને આપણે કુંડિકામાં આવેલો ભાગ છે એને કહેવામાં આવે છે ક્રિસ્ટા બરાબર તો આ રચના જે છે એ આપણા શરીરના સંતોલન સાથે સંકળાયેલી જોવા મળે છે બરાબર તો આ રચના થઈ આપણા અંતઃકરણની સંખિકાની રચના આપણે આગળ ડિટેલ જોઈએ તો આટલું આપણા કર્ણની સામાન્ય રચના જે છે એ જોઈ એકવાર સમજી લઈએ ત્રણ ભાગમાં વહેંચીએ છીએ બાહ્યકર્ણ મધ્યકર્ણ અને અંતઃકરણ બાહ્યકર્ણમાં કર્ણ પલ્લવ જે આપણો બહારનો કાનનો ભાગ છે એ અને કર્ણ નલિકાનો સમાવેશ થાય કર્ણપલ્લવ અવાજના તરંગોને એકઠા કરવાનું કામ કરે છે કર્ણ નલિકા જે છે એને કર્ણપટલ સુધી પહોંચાડે છે ધૂળ ધુમાડો રજકણના જે છે એ રક્ષણ માટે એમાં સૂક્ષ્મ નાના રોમ અને શ્વેત સ્નિગ્ધ ગ્રંથિઓ આવેલી હોય જે રજકણોને જે છે એ ચોંટાડે છે મધ્યકર્ણમાં શરૂઆત થાય કર્ણપટલથી જેનો બહારનો ભાગ ત્વચાનો અને અંદરનો ભાગ લેશ્મકલાનો બનેલો હોય મધ્યકર્ણના મુખ્ય ત્રણ અસ્થિઓ છે ખાસ મહત્વના છે એના નામ યાદ આપણે રાખવાના છે હથોડી એરણ અને પેગળું ક્રમ અનુસાર છે હથોડી છે એ કર્ણ પટલ સાથે જોડાયેલું છે એની સાથે એરણ જોડાયેલું છે અને એની સાથે પેગળું જોડાયેલું છે જે ગવાક્ષ સાથે જે છે એ જોડાય છે બરાબર
અંતઃકરણના બે ગવાક્ષ જોવા મળે છે, ગોળાકાર ગવાક્ષ અને અંડાકાર ગવાક્ષ. બરાબર, તો આ બે રચના મેઇન જે છે એ અંતઃકરણની છે. અંતઃકરણ બનેલું શેનું છે? તો કે અસ્થિકુહર અને કલાકુહરનું બનેલું છે. બહારનો ભાગ છે એને અસ્થિકુહર કહેવાય, અને અંદરનું જે શ્વેષ્મકલાનું બનેલું જે છે એને કહેવામાં આવે છે કલાકુહર. બંને પ્રવાહીથી ભરેલા હોય, બહારના અસ્થિકુહર અને કલાકુહર વચ્ચે બાહ્ય લસિકા ભરેલી હોય, અને કલાકુહરની અંદર અંતઃલસિકા ભરેલી હોય. અંતઃકરણને સમજવા માટે આપણે ત્રણ ભાગમાં વહેંચીએ છીએ, સંખિકા, ઉદરિકા અને અર્ધવર્તુળી નલિકાઓ. સંખિકા એ શંખની નાભિની જેમ અંદર ગુચરામય અવયવ છે. ઉદરિકા એ કોથળી જેવી રચના છે જેમાં બે ભાગ છે, નિક્યુલા અને યુટ્રિકલ. બરાબર, અર્ધવર્તુળી નલિકા ત્રણની સંખ્યામાં હોય અને એકબીજાના લંબ અક્ષે જે છે એ ગોઠવાયેલી હોય. છેડાનો ભાગ ખુલેલો હોય જેને તુંબિકા કહેવાય, જેમાં સંવેદી અવયવ આવેલો છે એનું નામ છે ક્રિસ્ટા. તો આટલી રચના આપણે જે છે એ કર્ણની સામાન્ય રચના જોઈ. હવે આપણે સંખિકાની વિસ્તૃત રચના જોઈએ કે જેથી આપણને એની અંદર સાંભળવાની ક્રિયા કેવી રીતે થાય છે એ આપણને ખબર પડે. તો સંખિકાની અંદર જે છે એ કેવી રીતની રચના આવેલી છે, એનું સાંભળવાનું અવયવ કેવું છે, કોટિકા કેવી રચના ધરાવે છે એ આપણે આકૃતિ દ્વારા જે છે એ સમજવું. હવે કલાકુહરના કારણે અસ્થિકુહરના ત્રણ ટોટલ ભાગ પડ્યા. એક સ્કેલા વેસ્ટિબ્યુલર, બીજો છે આ જે કલાકુહરની અંદરનો ભાગ છે જેને કહેવામાં આવે છે સ્કેલા મીડિયા, અને ત્રીજો ભાગ છે સ્કેલા ટિમ્પેની. બરાબર, તો ત્રણ ભાગ જે છે એ જોવા મળે છે, સ્કેલા વેસ્ટિબ્યુલર, સ્કેલા મીડિયા અને સ્કેલા ટિમ્પેની. એમાં વચ્ચેનો ભાગ સ્કેલા મીડિયા જે સાંભળવાનું અવયવ ધરાવે છે જેને કહેવામાં આવે છે કોર્ટિકા. કોર્ટિકા એટલે જેના દ્વારા આપણે અવાજને ઓળખી શકીએ છીએ, અવાજને સાંભળી શકીએ છીએ, અવાજનું પૃથ્થકરણ કરી શકીએ છીએ એ અવયવ એટલે કે કોર્ટિકા. કોર્ટિકા જે છે એ સ્કેલા મીડિયાની અંદર આવેલું. હવે સ્કેલા મીડિયા આપણે કીધું કે કલાકુહરનું બનેલું છે, તો એમાં બે કલા આવેલી હોય, મુખ્ય બે કલાઓ આવેલી હોય, એક ઉપરની કલા અને એક નીચેની કલા. જે ઉપરની કલા જે છે એને કહેવામાં આવે છે રિસેનર્સ કલા. બરાબર, અને જે નીચેની કલા છે જેને કહેવામાં આવે છે બેસિલર્સ કલા અથવા તો આધાર કલા. તો બે કલાઓ છે, કલાકુહરની ઉપરની જે છતની રચના કરે છે જેને કહેવામાં આવે છે રિસેનર્સ કલા, અને તળિયાના ભાગમાં આવેલી છે જેને કહેવામાં આવે છે બેસિલર્સ કલા અથવા તો આધાર કલા, કે જેના દ્વારા જે છે એ આખું સ્કેલા મીડિયા આખું રચાય છે. બરાબર, હવે વાત કરીએ કોર્ટિકાઈની રચનાની. તો કોર્ટિકાઈની રચનામાં મુખ્યત્વે બે પ્રકારના કોષો હોય, એક રોમમય કોષો હોય અને બીજા આધાર કોષો હોય. રોમમય કોષો જે સૂક્ષ્મ સપાટી ઉપર સૂક્ષ્મ ત્રિપરિમાણીય રોમ ધરાવે છે, અને આધાર કોષો જે રોમમય કોષોને આધાર આપે છે. આપણે જે લાંબા લાંબા કોષો જે દર્શાવ્યા છે એ આધાર કોષો. હવે રોમમય કોષો શું કરે છે? તો કે રોમમય કોષોની બાહ્ય સપાટી ઉપર ત્રિપરિમાણીય સૂક્ષ્મ રોમ આવેલા હોય કે જે તરંગોનું જે છે એ ગ્રહણ કરે, અને એના આધારે જે છે એ માહિતીને જે છે એ ઉર્મિવેગના સ્વરૂપે કર્ણચેતા દ્વારા જે છે એ આગળ મોકલવાનું કામ કરે. તો એવા રોમમય કોષો આવેલા હોય. હવે રોમમય કોષો જ્યાં ગોઠવાયેલા હોય ત્યાં પણ એક કલા આવેલી હોય જેને ટેક્ટોરિયલ કલા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરની કલા, સમજો કે આ રોમમય કોષો છે એના ઉપર એક સપાટી ઉપર એક કલા આવેલી છે જેને ટેક્ટોરિયલ કલા કહેવાય. એ ટેક્ટોરિયલ કલામાં રોમમય કોષો આ રીતે ખૂપેલા હોય, આ બધા રોમ છે સમજો. તો આ કલાની અંદર જે છે એ સપાટીની બહાર ખાલી રોમ હોય અને અંદરના ભાગમાં રોમમય કોષો હોય. આપણે જોયું હતું કે ભાઈ જે કલાકુહર છે એટલે કે સ્કેલા મીડિયા છે એની અંદર અંતઃલસિકા ભરેલું હોય, તો એ અંતઃલસિકાના તરંગો આ કલાકુહરના ઉપર આવેલી જે ટેક્ટોરિયલ કલા છે એના આવેલા રોમ ઉપર જે છે ધ્રુજારી ઉત્પન્ન કરે, તરંગો ઉત્પન્ન કરે, અને એની માહિતી પછી કર્ણચેતા દ્વારા જે છે એ મગજ સુધી પહોંચે છે. તો આવા પ્રકારનું અવયવ કોર્ટિકાઈ જે છે એ આવેલું હોય જે સાંભળવાનું કામ કરે છે. બરાબર, તો કોર્ટિકાઈની રચનામાં આપણે ખાસ યાદ રાખવાનું છે બહારનો ભાગ અસ્થિકુહરનો અને અંદરનો ભાગ કલાકુહરનો બનેલો હોય,
कला गुहर ना कारणे संखिका ने जे छे ई ત્રણ ભાગ માં વહેંચવામાં આવે છે ઉપરનો ભાગ એલા વેસ્ટિબ્યુલા જે અંડાકાર કવક સાથે જોડાયેલો હોય એલા મીડિયા વચ્ચેનો ભાગ અને અંદરનો ભાગ જે છે નીચેનો ભાગ જેને સ્કેલા ટિમ્પેની તરીકે ઓળખવામાં આવે છે બરાબર સ્કેલા મીડિયામાં જ પોર્ટિકાય આવેલું છે અંતરલસિકા ભરેલી હોય આ બંને ભાગમાં બાહ્ય લસિકા ભરેલી હોય પોર્ટિકાયમાં બે પ્રકારના કોષો હોય રોમમય કોષો અને આધાર કોષો રોમમય કોષોને આધાર આપવાનું કામ આધાર કોષો કરે રોમમય કોષો ટેક્ટોરિયલ કલામાં ખૂપેલા હોય કે જેના દ્વારા જે છે એ પ્રવર્ધક દ્વારા જે છે માહિતી અંતઃકરણ સુધી પહોંચે છે હવે કલાની વાત કરીએ કર્મની કાર્યની વાત કરીએ કે કાન કેવી રીતે કામ કરે તો આપણે કીધું એમ કે કાનમાં જે બહારથી અવાજ આવે છે તો એ અવાજના તરંગો કર્ણનલિકા મારફતે કર્ણપટલ સુધી પહોંચે જેવો તરંગ કર્ણપટલમાં પહોંચે અવાજનો કે જેથી કર્ણપટલમાં ધ્રુજારી ઉત્પન્ન થાય અને એ ધ્રુજારી આગળ મધ્યકર્ણના અસ્થિઓ સુધી પહોંચે આપણે નામ પણ યાદ રાખ્યા હતા હથોડી એરણ અને પેગડું આ જે મધ્યકર્ણના અસ્થિઓ છે એકબીજા સાથે સંપર્કમાં હોય અને એ અવાજને મોટો કરવાનું કામ કરે અવાજના તરંગોને વધારવાનું કામ કરે એટલે કર્ણપટલની જે ધ્રુજારી છે એ ત્રણેય અસ્થિઓમાં જાય હથોડીમાં એરણમાં અને પેગડું પેગડું જે છે એ ઉદરિકા સાથે અંતલસિકા સાથે જે છે એ જોડાયેલું હોય ત્યાંથી જે છે એ ધ્રુજારી અથવા તો તરંગો જે છે એ અંતલસિકામાં ઉત્પન્ન થાય એ અંતલસિકાના તરંગો સંખિકા સુધી પહોંચે સંખિકામાં કોર્ટિકાય આવેલું હોય કોર્ટિકાયના રોમમય કોષો જે છે એને તરંગો મળે રોમમય કોષોમાં ધ્રુજારી ઉત્પન્ન થવાના કારણે એના વીજ સ્થિતિમાનમાં તફાવત થાય અને વીજ સ્થિતિમાન બદલાય એટલે ઉર્મી વેગનું નિર્માણ થાય આપણે અગાઉ ભણી ગયા છીએ તો એ ઉર્મી વેગ જે છે એ કર્ણ ચેતા નામની એક ચેતા દ્વારા મસ્તિષ્કના શ્રવણ બાહ્યક વિસ્તારમાં શ્રવણ બાહ્યક એટલે સાંભળવા માટેનો બાહ્યક ભાગ ત્યાં જે છે એ માહિતી પહોંચે અને ત્યાં એનું પૃથ્થકરણ થાય કોનો અવાજ છે કયો પ્રકારનો અવાજ છે શું કહેવા માંગે છે આ બધી જ માહિતીનું પૃથ્થકરણ શ્રવણ બાહ્યકમાં થાય અને એના અનુસાર આદેશો જે છે નિર્માણ થાય તો આ રીતે આપણા કાનની રચના અને કાનના કાર્યની જે છે એ પ્રક્રિયા આપણે અહીંયા પૂરી કરીએ